સહયોગ થી આજે ઓર્ગન ડોનેશન અવેરનેસ, બ્રેસ્ટ કેન્સર અવેરનેસ અને એના ફ્રી મેડિકલ ચેકઅપ તથા હિમોગ્લોબિન નું ચેકઅપ અને આયર્ન સપ્લિમેન્ટ નો કાર્યક્રમ આજે થઈ રહ્યો છે. અમદાવાદ સિટી પોલીસ ની અંદર જોઈન્ટ સીપી થી લઈ અને એલઆરડી સુધી વિવિધ રેન્ક માં ટોટલ 1600 જેટલી મહિલાઓ કાર્યરત છે. આજે કાલ જે મહિલાઓ છે એની અંદર પણ કેન્સરનું પ્રમાણ જોવા મળે છે અને ખાસ કરીને જે મહિલાઓ છે એની અંદર પણ બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ જોવા મળતું હોય છે. ઘણી વખતે આની સાથે જે કેન્સરનું નામ સાંભળીને જ ઘણા લોકોમાં બહુ નર્વસનેસ આવી જતી હોય છે, છતાં આને કેટલી ઉપચાર કેવી રીતે કરાવો, ઘણી વખતે સેલ્ફ ડાઉટ હોય છે કે ખરેખર કેન્સર છે કે નથી, કંઈ કાઢ જેવું ફીલ થાય તો આજે એનો જે અવેરનેસનો કાર્યક્રમ છે એનાથી મહિલાઓને પોતાને સેલ્ફ પરીક્ષણ કઈ રીતે કરવું અને જરૂર લાગે તો આગળ સોનોગ્રાફી અને મેમોગ્રાફી દ્વારા પણ એએમએના માધ્યમથી એનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને એનું રેગ્યુલર ફોલોઅપ કરવામાં આવશે. ઓર્ગન ડોનેશનની વાત કરીએ તો બ્લડ ડોનેશનના કાર્યક્રમો પોલીસની અંદર અવારનવાર થતા હોય છે, પણ ઓર્ગન ડોનેશનમાં પણ ઘણા બધા ભારતની અંદર ઘણા બધા લોકો છે કે જેમને આઈસની હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે, લીવર ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે, જીવતા અને મરી ગયા પછી પણ આપણે આપણા ઓર્ગન્સ છે એ ડોનેટ કરી શકીએ છીએ. આટલી વધારે જાગૃતિ જેટલી લોકોમાં આવશે એટલો લોકોને ઘણો લાભ મળશે અને ફાયદો થશે અને આની સાથે સાથે જે એમના મનના જે શંકા અને સંશય જે છે એ બધા પણ આમાંથી દૂર થશે તો ઓવરઓલ સમાજને ઘણો ફાયદો થશે. હિમોગ્લોબિનની કમી ઘણી વખતે મહિલાઓમાં સામાન્યપણે જોવા મળતી હોય છે અને ખાસ કરીને મહિલા પોલીસમાં જ્યારે લોંગ ડ્યુટી આવર્સ હોય, બંદોબસ્ત હોય કે ઘણી એવા ટફ સમયમાં લોકો પોતાના પોલીસનું પણ કામ કરતા હોય છે, ઘર પણ સંભાળતા હોય છે, બાળકોની પણ સંભાળ રાખતા હોય છે, તો આવા સમયમાં એમનામાં યોગ્ય હિમોગ્લોબિનનું પ્રમાણ હોવું જેવું જરૂરી છે કે જેથી પોતાની શક્તિથી સારી રીતના ફરજ બજાવી શકે તથા બીજા જે એમના ઘરના કે બીજા જે બાળકોને સંભાળવાના જે જવાબદારી છે એને પણ સારી રીતે નિભાવી શકે, જેથી તમામ મહિલાઓનું હિમોગ્લોબિનનું ચેકઅપ કરવામાં આવશે અને જેનામાં હિમોગ્લોબિનની ડેફિશિયન્સી હશે એમને એએમએ દ્વારા આયર્ન સપ્લિમેન્ટ આપવામાં આવશે અને એનો અમારા દ્વારા પણ એનો ફોલોઅપ કરવામાં આવશે. તેનાથી મને લાગે છે કે મહિલા પોલીસને ઘણો ફાયદો થશે. અમદાવાદ મેડિકલ એસોસિએશન એ અબાઉટ એવું કહેવાય કે સૌથી જૂનું અને સૌથી મોટું ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની બ્રાન્ચ છે અને અમારો પહેલો ધ્યેય એ જ હોય છે કે અમે સમાજ માટે સારા કામ કરી શકીએ અને અમે ભૂતકાળમાં બી 2016માં પણ મહિલા પોલીસ અને મહિલા હોમગાર્ડ્સ માટે અમે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું. એ વખતે પણ બધી જ મહિલાઓના કમ્પ્લીટ બ્લડ ટેસ્ટ કરવામાં આવેલા, એ લોકોના પેપ ટેસ્ટ પણ કરવામાં આવેલા અને એ લોકોની સોનોગ્રાફી ને બધું જેને જરૂર હોય, તકલીફો હોય એ બધું જ કરવામાં આવેલું. એક એવું ઉદાહરણ હતું કે બે મહિલા પોલીસ અને એક મહિલા હોમગાર્ડને એ વખતે હિપેટાઇટિસ ઈની બીમારીનું નિદાન થયું હતું અને એના જે ઇન્જેક્શન્સ આપવા પડે નહીં તો એ વ્યક્તિનું મોત થઈ જાય, કારણ કે આ બહુ જીવલેણ હિપેટાઇટિસ કહેવાય. તો એ ઇન્જેક્શનો, એક ઇન્જેક્શન 80,000 ઇન્જેક્શન હતું અને એવા એમને દર 21 દિવસ 6 મહિના સુધી એ ટ્રીટમેન્ટ લેવી પડે, એટલે નેચરલી કોઈ પણ મહિલા હોમગાર્ડ કે મહિલા પોલીસની એટલી આવક ના હોય કે આટલો બધો ખર્ચો પોસી શકે. તો અમે એટલું સારું થયું કે અમે રિક્વેસ્ટ કરી તો સીએમ ફંડમાંથી અને પોલીસ અને હોમગાર્ડ ફંડ અને થોડું અમે અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી થોડું ડોનેશન આપી અને આ ત્રણેય મહિલાઓને પરફેક્ટ 6 મહિના ટ્રીટમેન્ટ આપી અને અત્યારે ત્રણેય જણ ખૂબ સ્વસ્થ છે અને ખૂબ સરસ જીવન જીવી રહ્યા છે. એવી રીતે એ વખતે અમે બધી જ મહિલાઓને અરાઉન્ડ એવું કહેવાય કે 1200 થી વધારે મહિલાઓને સર્વાઇકલ કેન્સરની રસી આપેલી અને એના 3-3 ડોઝ અમે આપેલા બધી 1200 જેટલી મહિલાઓને. આ વર્ષે ફરીથી અમે આ એક અવેરનેસ ટોકનું આયોજન કર્યું છે. મેડમે કીધું, પૂનાબેને કીધું એ પ્રમાણે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ અને ઓર્ગન ડોનેશન અવેરનેસ માટે અમે એ લોકોને જાગૃતતા ફેલાવવાના છે અને આપણે જાણીએ છીએ કે ઓર્ગન ડોનેશન માટે આપણા દેશમાં ખૂબ જરૂર છે લોકોને. અને ઘણીવાર દરેક કુટુંબની અંદર એવું થતું હોય છે કે જ્યારે કોઈ ડિસિઝન લેવાતું હોય ત્યારે સ્ત્રીઓ ઓલવેઝ ડરી અને ના પાડતી હોય અને એ વસ્તુ ન થાય, તો એવું ના થાય અને સ્ત્રીઓ જ એક સ્ટ્રોંગ મંતવ્ય રાખી અને જો કુટુંબના બીજા લોકોને સમજાવે
કે ડોનેશન કરવાથી આપણે કોઈકને એક જીવનદાન આપી રહ્યા છે અને એમાં કંઈ ડરવાનું હોતું નથી. આમે વ્યક્તિના મોત થયા પછી આ બધા અવયવ્યો ક્યાં તો તમે બાળી કાઢવાના છો એના શરીર જોડે, ક્યાં તો દાટી દેવાના છો, તો એનું કોઈ કામ નથી થવાનું. પણ જો એ અવયવને તમે ડોનેટ કરો તો તમે કેટલા બધા જીવન બચાવી શકો છો અને એ વ્યક્તિને તમે જીવંત રાખી શકો છો બીજા કોઈના જીવનમાં. તો એ કેટલો સુંદર વિચાર છે, એને એટલા માટે જ અમે આ અવેરનેસ ફેલાવી રહ્યા છે જેથી આ સમાજ કલ્યાણનું જે કામ કરી રહી છે બધી મહિલા પોલીસ, જો એ લોકો એક આ ઓર્ગન ડોનેશનની પણ જાગૃતતા આપણા સમાજમાં ફેલાઈ શકે તો એવું કહેવાય કે સોનામાં સુગંધ મળી જાય. અને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ એવું છે કે હવે પહેલાં એવું મનાતું હતું કે સર્વાઇકલ કેન્સર સૌથી વધારે થતું મહિલાઓમાં, પણ હવે છેલ્લા 10 વર્ષે એવું જોવામાં આવ્યું છે કે નાની નાની ઉંમરની 20 વર્ષથી ઉપરની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર હવે ના કિસ્સાઓ વધી રહ્યા છે. અને એટલે જ એ લોકોને અમે સ્વપરીક્ષણ શીખવાડીશું અને એ લોકોમાં એક જાગૃતતા લાવીશું જેથી જો એકદમ અર્લી સ્ટેજમાં શરૂઆતના સમયમાં જો એ નિદાન થઈ જાય તો આ કેન્સર એટલું સરસ કેન્સર છે એવું કહેવાય કે સંપૂર્ણપણે તમે મટાડી શકો અને એમને નોર્મલ જીવન એ વ્યક્તિ જીવી શકે. તો આ બધી અવેરનેસ માટે જ અમે આટલું 5 દિવસનો કેમ્પ રાખ્યો છે જેમાં પૂનાબેને કીધું એ પ્રમાણે 1600થી વધારે મહિલા પોલીસ આવશે અને એનો લાભ લેશે. અને અમે એ લોકોનું હિમોગ્લોબિન કરવાના છે, પણ એકલું હિમોગ્લોબિન નહીં પણ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કરવાના છે. કારણ કે એનિમિયા ઘણી જાતના હોય તો લોહી કયા કારણથી ઓછું છે એનું પણ નિદાન કરવું ખૂબ જરૂરી હોય છે. અને એ પ્રમાણે એ મહિલાને અમે એ પ્રમાણેની સલાહ આપીશું. અને આજે અમે બધા અમારા વુમન ડૉક્ટર્સ ટીમના બધા ડૉક્ટરો, મહિલા ડૉક્ટરો પણ અહીંયા હાજર છે અને એ લોકો બધા જ આ જે મહિલા પોલીસો છે એ લોકોને ન્યુટ્રિશનલ એડવાઇસ એટલે શું ખાવું જોઈએ, એમનું સ્વાસ્થ્ય સારું કેવી રીતે રાખવું જોઈએ એ બધી સલાહ સૂચનો પણ અમે અહીંયા આજે આપવાના છે. એટલે અમે ઈચ્છીએ કે આ જે અમારો એક પ્રયાસ છે એ પ્રયાસ ખૂબ સફળ રહે અને 5 દિવસમાં અમે આ બધા મહિલા જે પોલીસો છે એ લોકોના જીવનમાં અને જીવનના સ્તરમાં કંઈક ફેરફાર લાવી શકીએ.